ભરૂચમાં રસ્તાઓની જે બિસ્માર હાલત છે, જે તૂટેલા રસ્તાઓ છે તેને લઈને ચેતર વસાવવાનું આજે ભરૂચ અને અંકલેશ્વરમાં રસ્તા રોકો આંદોલન હતું. પરંતુ પોલીસ દ્વારા ચેતર વસાવવાને અટકાવી દેવામાં આવ્યા. ત્યારે ચેતર વસાવવા અને પોલીસ વચ્ચે જાણે બબાલ થઈ હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા. ત્યારે ચેતર વસાવવા અને પોલીસ વચ્ચે જે બોલાચાલી થઈ તે દ્રશ્યો પર પણ એકવાર નજર કરીએ. અમારો માણસ બેસે આપને અમારી ગાડીમાં પડશે, આપણે જે અનુકૂળ આવે બરોબર છે. તમારા પર કોઈ ઓર્ડર હોય ને મારે બતાવો પછી ના ના પછી નહીં હમણાં બતાવો. અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો. તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતા, બીજા એક બાજુ આવતા રહો ભાઈ. ક્યાં ગયા પોલીસ? બીજા ચાલો બધા પાછળ બધા સાઈડ માં લઈ લો. હા ભાઈ, તમે અમે તેમની જોડે વાત કરીએ, તમે હોય તમારી સાથે વાત કરીએ. તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ચાલે છે. પેલા સાહેબ પર વચ્ચે બોલો, તમારી સાથે વાત કરીએ. પેલી બાજુ નું ઉતરવાનો મારો લીડર તમને તું ઉતર ના આ તો સુરેન ભાઈ બેસો. દાદા કાયદેસર કાર્યવાહી પણ થાય જ છે. વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે. આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજ નો રોડ જોઈ લો, તમે અંકલેશ્વર થી વાલિયા નો રોડ જોઈ લો. એક બી અધિકારી ને એક બી પદાધિકારી ને પડેલી નથી યાર. જનતા આટલી બધી તાહેમાં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને? પોતે તમારી વધારે હેરાન થાય. અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટી ને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું નથી, એવું અમે બિલકુલ. આ કાર્યક્રમ ના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે. પણ એવું કેમ છું? તમે કાયદેસરની કાર્યવાહી કરો. આ કોન્ટ્રાક્ટર સમસ્યા કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો. નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ. આ રોડ પર આટલો ટ્રાફિક રહેશે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને, ભારે વાહનો ડાયવર્ટ કરતા નથી રોજના, તો કેટલા લોકો હેરાન થાય? એવું કરો, દસ લાખ ની માણસ ગાડી લાવે એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે. રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ, અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે. આપણે એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ. આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દો ને, એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી ના જે અધિકારી હોય ત્યાં બોલાવી દો. બધા નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ એમના ઓફિસ આવતા એમને 5 મિનિટ. કુનાલી સાહેબ, અહીં ચેતર વસાવા સવાલ પૂછી રહ્યા છે કે અમે કરોડો રૂપિયા જે ટેક્સના ભરીએ છીએ તે જાય છે ક્યાં? કેમ સરકાર અહીં કોઈ કામ નથી કરતી? કેમ આ ખાડાઓની હાલત એની એ જ છે? અમે આટલા પૈસા ભરીએ ટેક્સના છતાં અમારે આવી જ પરિસ્થિતિ ભોગવવાની? તો ચેતર વસાવા જે છે તે રસ્તા રોકો આંદોલન કરે તે પહેલાં જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. ચેતર વસાવાની અટકાયત વિશે ચેતર વસાવાએ પોલીસને જે સણસણતા સવાલો કર્યા તેના વિશે તમારું શું માનવું છે? તથા ચેતર વસાવા અને પોલીસની વચ્ચે જે બબાલ થઈ બોલાચાલી થઈ તેના વિશે પણ તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.